વિદ્યાર્થી મિત્રો, આપણે આની બીજી પ્રક્રિયા જે છે જેનું નામ છે પ્રકાશ શ્વસન અથવા તો સીતુ ચક્ર. તમને પ્રશ્ન પૂછે કે વર્ણો પ્રકાશ શ્વસન અથવા તો સીતુ ચક્ર. આપણે અહીં આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ જુદા જુદા પ્રકારની વનસ્પતિમાં ત્રણ પ્રકારે જૈવ સંશ્લેષણ અથવા અંધકાર તબક્કો થાય છે. આપણે એની વાત એ પહેલા આપણે સી3 જોયું, ત્યાર પછી સી4 જોયું, હવે આપણે જોઈએ છીએ સી2 પણ અથવા તો એને કહેવામાં છે પ્રકાશ શ્વસન. સૌથી પહેલા તો આ જે શબ્દ છે પ્રકાશ શ્વસન, ફોટો રેસ્પિરેશન, એની વ્યાખ્યાની આપણે વાત કરીએ તો જે શ્વસન હરિત કણો પ્રકાશની હાજરીમાં જે શ્વસન પ્રકાશની હાજરીમાં થતી હોય તેને પ્રકાશ શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકાશ શ્વસન એટલે શું? તો આ જે ક્રિયા એવી છે કે જે આપણને સી3 અને સી4 વનસ્પતિઓ જે છે, આપણે આગળ જે બે પ્રકારના અંધકાર તબક્કો તો જૈવ સંશ્લેષણ તબક્કો જોયો તેમાં સી3 અને સી4 વનસ્પતિઓમાં રહેલો જે ભેદ જે છે તફાવત જે છે એ તફાવત દર્શાવે છે. અથવા તો આપણે સી4 અને સી3 વનસ્પતિની અંદર જે ભેદ છે, પ્રક્રિયાની અંદર જે ક્રિયાઓ થાય છે અંધકાર વધે સંશ્લેષણ તબક્કો, એ આપણે પ્રકાશ શ્વસન દ્વારા વધારે સારી રીતે સમજી શકીએ. હરિતકણની અંદર થાય પ્રકાશની હાજરીમાં, આના માટે પ્રકાશ આવશ્યક છે. એટલા માટે પ્રકાશ શ્વસન અથવા તો ફોટો રેસ્પિરેશન તરીકે ઓળખવામાં આવે. હવે આ પ્રકાશ શ્વસનને આપણે સમજવું હોય તો સૌથી પહેલા આપણે કેલ્વિન ચક્ર જે છે એ કેલ્વિન ચક્રનું પ્રથમ તબક્કો છે. પહેલો તબક્કો કયો હતો? કેલ્વિન ચક્ર ત્રણ તબક્કાની અંદર વહેંચાયેલું છે. એનો પ્રથમ તબક્કો હતો કાર્બોક્સિલેશન. તો એ કાર્બોક્સિલેશનનો જે તબક્કો છે એ તબક્કાને આપણે થોડુંક યાદ કરીએ. કેલ્વિન ચક્રના જે ત્રણ તબક્કા જે છે એમાં પહેલો કાર્બોક્સિલેશન છે, બીજો છે રિડક્શન અને ત્રીજો છે આરબીપીનું પુનઃસર્જન. હવે આપણે કાર્બોક્સિલેશન નામનો જે પહેલો તબક્કો જે છે તબક્કા દરમિયાન શું થાય છે આપણે વાત કરી તો કે ભાઈ વાતાવરણની અંદર રહેલું જે CO2 જે છે એ CO2 હરિતકણની અંદર દાખલ થાય છે, બહાર આવે છે પ્રસરણ માં. અને હરિતકણના આધારક જે છે એ આધારકની અંદર રહેલા આરયુબીપી જે છે કે જે 5 કાર્બન વાળો છે એની સાથે આ O2 જે છે એ સંયોજક છે અને એના પરિણામે એમાંથી એક અસ્થિ સંયોજન બને છે અને આ અસ્થિ સંયોજન જે છે એ વિભાજન પામી અથવા તો વિખંડન પામી અને 3 કાર્બન ધરાવતા એક રાસાયણિક સંયોજનો નિર્માય છે, જેને આપણે કહીએ છીએ PGA, ફોસ્ફોગ્લિસરીન અથવા તો ફોસ્ફોગ્લિસરીક એસિડ. હવે અહીં આગળ આપણે જોઈએ છીએ કે પહેલા તબક્કાની અંદર CO2 ના સ્થાપન જે છે એના તબક્કાની અંદર આપણે જોયું કે PGA કેવી રીતે બને છે, કાર્બોક્સિલેશન એટલે CO2 નું સ્થાપન અને એમાંથી સૌપ્રથમ બંધ જે નિર્માણ પદાર્થ જે છે 3 કાર્બન છે એટલા માટે આપણે સીથી ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો સીથી પથ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ જે કાર્બન સ્થાપનની જે ક્રિયા થાય છે એ ક્રિયાની અંદર આરયુબીપી જે છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે, સોરી ઓક્સિજન નહીં પણ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ અને PGA નું નિર્માણ થાય છે. આપણે સમીકરણ દ્વારા આ રીતે બતાવી શકીએ
UPP plus CO2 gives Rubisco oxygen niche કે જેને એ પીજીએ બોલે આ IUPP જે છે પાંચ કાર્બન વાળો છે જે ત્રણ કાર્બન વાળા પીજીએ બોલે એટલે કે અહીંયા કરે રુબિસ્કો ઉત્સેચક જે છે કે જે આ IUPP નું પીજીએ માં રૂપાંતર કરે અને એ પીજીએ જે છે એ રિડક્શન તબક્કો અને અંતે IUPP ના પુનઃસર્જન ની અંદર ફરીથી પાછો તબક્કાવાર ચક્રીય રીતે જોડાય છે આપણે આ કેલ્વિન ચક્રની અંદર વાત કરીએ CO2 ના સ્થાપનની જે કાર્બનિક પ્રક્રિયા જે છે એને કહેવામાં છે કાર્બોક્સિલેશન તો અહીંયા આગળ આ પહેલો તબક્કો આપણે એટલા માટે યાદ કરવો છે કે એ તબક્કાની અંદર મહત્વનું જે ઉત્સેચક જે છે એ આ રુબિસ્કો છે એટલે આ રુબિસ્કો જે છે એનું મહત્વ શું છે એ આપણે જાણવું જરૂરી છે રુબિસ્કો જે ઉત્સેચક જે છે જે વાતાવરણની અંદર તથા વિશ્વની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે વનસ્પતિ રૂપી છે એ વનસ્પતિની અંદર આપણે જોવા મળે છે હવે આ જે રુબિસ્કો ઉત્સેચક છે કે જે રિબ્યુરોઝ બાયફોસ્ફેટ જે છે એ IUPP એનું પીજીએમાં રૂપાંતર કરે છે અને સાથે સાથે આગળ પ્રક્રિયાઓમાં રિડક્શન અને આરયુપીના પુનઃસર્જનમાં જઈ અને એ સલ્ફા અથવા તો કાર્બોદિતનું નિર્માણ કરે છે અને આરયુપીનું પુનઃસર્જન કરે છે એટલે આ ક્રિયા જે છે ક્રિયાને આપણે બીજા તબક્કાની અંદર દર્શાવીએ તો આપણે જાણીએ છીએ તો અહીંયા આગળ આપણે સમજવાનું છે રુબિસ્કો ઉત્સેચકનું મહત્વ શું વિદ્યાર્થી મિત્રો રુબિસ્કો ઉત્સેચક જે છે એ O2 અને CO2 બંનેની સાથે સંયોજાય છે તો જોડાય છે એટલા માટે એ રુબિસ્કો ઉત્સેચક કે જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે એ ઓક્સિજનેશન તરીકેનું કાર્ય કરે છે અને CO2 સાથે જોડાય ત્યારે કાર્બોક્સિલેશન તરીકેનું કાર્ય કરે છે અને એટલા માટે આપણે IUPP ને બીજું અન્ય નામ જે આપીશું એ છે IUPP કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ શા માટે કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ નામ આપ્યું છે તો એ કાર્બોક્સિલેશન ની ક્રિયા પણ કરે છે અને CO2 સાથે પણ જોડાઈ શકે છે અને ઓક્સિજનેશન અથવા તો ઓક્સિજન ઉત્સેચક તરીકે વર્તે છે કારણ કે ઓક્સિજન સાથે પણ હવે આ રુબિસ્કો O2 કે CO2 સાથે જોડાશે તો મોટા ભાગે રુબિસ્કો ઉત્સેચક જે છે એ CO2 પ્રત્યે વધારે આકર્ષિત હોય છે એટલે કે જ્યારે રુબિસ્કો ઉત્સેચક CO2 અને O2 બંને હોય ત્યારે એમાંથી સૌથી વધારે CO2 સાથે જોડાય છે કારણ કે એના પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે CO2 સાથે જોડાવાની એની ક્ષમતા વધારે તીવ્ર છે એટલે આ CO2 સાથે વધારે જોડાય છે અને O2 સાથે ઓછો જોડાય છે એટલે આ CO2 સાથેનું જોડાણ જે છે એ મહત્તમ છે જ્યારે O2 સાથેનું પ્રમાણ જે છે એ ન્યૂનતમ છે ન્યૂનતમ એટલે કે ઓછું જ્યારે મહત્તમ એટલે વધારે એટલે એ કાર્બોક્સિલેશન તરીકે વધારે કાર્ય કરે છે મહત્તમ કાર્ય કરે છે જ્યારે ઓક્સિજનેશન તરીકે એ ઓછું અથવા તો ન્યૂનતમ કાર્ય કરે છે કારણ કે CO2 પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે હવે આ રુબિસ્કો જે છે એ CO2 અને O2 બંનેમાંથી કોની સાથે જોડાશે એનો આધાર આ CO2 અને O2 ની સાંદ્રતા ઉપર રહે છે સાંદ્રતા એટલે પ્રમાણ માત્રા જેની માત્રા વધારે હશે એની સાથે રુબિસ્કો જો CO2 આમ તો જોવા જઈએ તો CO2 પ્રત્યેનું આકર્ષણ વધારે છે એટલે સીધો રુબિસ્કો સૌથી પહેલા CO2 સાથે જોડાવા પ્રયત્ન કરશે પણ જો ઓક્સિજનની માત્રા વધારે હશે સાંદ્રતા વધારે હશે તો એ ઓક્સિજન સાથે જોડે છે અને એ ઓક્સિડેશનની ક્રિયા કરે છે અને આ ક્રિયા દ્વારા જો એ CO2 સાથે જોડાય તો ફોસ્ફોગ્લિસરેટ બનાવશે અને O2
ગુસાને જોડાય એટલે પસ્તો બ્લેક બ્લેક થશે. હવે અહીંયા આગળ આપણે એની સાંદ્રતાને ધ્યાનમાં રાખતા આપણે એમ કહીએ કે જ્યારે આ રુબિસ્કો આયુબિક સાથે જોડાય ત્યારે એ કાં તો કાર્બોક્સિલેશન કરશે અથવા તો ઓક્સિડેશન કરશે જે એની સાંદ્રતા પર આધારિત છે. પણ અહીંયા માનો કે બંને સરખા છે તો રુબિસ્કો બંને આયુબિક બંને ક્રિયા હોય છે. એ CO2 સાથે પણ જોડાશે અને O2 સાથે જોડાશે એટલે એના પરિણામે એક અણુ ત્રણ કાર્બન વાળો ફોસ્ફોગ્લિસરીન તો બનાવશે અને બીજો એક અણુ ફોસ્ફોગ્લાયકોલેટ તો બનાવશે. જ્યારે આ CO2 કાર્બોક્સિલેશન કરે ત્યારે ઉત્પન્ન થયેલો ફોસ્ફોગ્લિસરીન એ કેલ્વિન ચક્રની અંદર વપરાય છે અથવા તો કેલ્વિન ચક્રમાં દાખલ થાય છે. જ્યારે આ ફોસ્ફોગ્લાયકોલેટ જે છે કે જે બે કાર્બન ધરાવે છે એનું ઓક્સિડેશન થશે અને એ ADP+ PI સાથે જોડાય અને અહીંથી ફોસ્ફેટનો અણુ છૂટો પડી ADP સાથે જોડીને ATP બનાવશે અને આ ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એ ડ્રાયોક્સાઇલેટ નામના બે કાર્બન ધરાવતા અણુમાં રૂપાંતરિત થશે. હવે આ આખી ક્રિયા જે છે એ હરિતકણની અંદર થાય છે. ક્યાં થાય છે? હરિતકણની અંદર. હવે આ ડ્રાયોક્સાઇલેટ જે છે એ ત્યાર પછી હરિતકણમાંથી બહાર આવી અને અન્ય અંગિકાઓમાં દાખલ થઈ અને એ પસાર થઈ વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે જે આ પ્રકાશ શોષણ દરમિયાન થતી ક્રિયાઓ જે છે એ ક્રિયાઓને આપણે અહીંયા આગળ હરિતકણ પેરોક્સિજો અને કળાસૂત્ર નામની જે અંગિકાઓ જે છે એકબીજા સાથે સંકલન કરી અને આ ડ્રાયોક્સાઇલેટ ફરીથી પાછા પીજીએ એ પીજીએ કેલ્વિન ચક્રમાં દાખલ થઈને આ યુગ્મીનું પુનઃસર્જન કરે અને આ રીતે સતત ચક્રીય રીતે ક્રિયા જે છે ફોસ્ફોગ્લાયકોલેટ ડાયક્લોરાઇડ છે કે જે પ્રકાશ શોષણની અંદર ભાગ લે છે અને એ દરમિયાન કાર્બોક્સિલેશનની ક્રિયા થઈ ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થઈ અને ફરીથી પાછો એક ફોસ્ફોગ્લિસરીન ઉત્પન્ન થાય છે અને આ ફોસ્ફોગ્લિસરીન એટલે આપણે બીજા નામથી ઓળખીએ છીએ PGA. તો અહીંયા રુબિસ્કો જે છે એ મહત્તમ કાર્બોક્સિલેશન તરીકેનું કાર્ય કરે છે જ્યારે ન્યૂનતમ ઓક્સિડેશન. એટલે કે CO2 O2 બંને સાથે જોડાઈ શકે છે અને બંને સાથે જોડાય અને એ કાર્બોક્સાઇલેટ ઓક્સિડેશન તરીકે. તો આ O2 અને CO2 ના જોડાણની જે હરીફાઈ જે છે અથવા તો બંને વચ્ચેનું જે ક્ષમતા જે છે એ સ્પર્ધાત્મક હોય છે અને એનો આધાર જે છે એ આ CO2 અને O2 ની જે સાપેક્ષ સાંદ્રતા જે છે જેની સાપેક્ષ સાંદ્રતા વધારે હશે એ પ્રમાણેની ક્રિયા કરશે. જો CO2 ની સાપેક્ષ સાંદ્રતા વધારે છે તો કાર્બોક્સિલેશન તરીકે વધશે અને જો O2 ની સાપેક્ષ સાંદ્રતા વધારે હશે તો ઓક્સિડેશન તરીકે વધશે. તો અહીંયા રુબિસ્કો જે છે એ આ કાર્બોક્સિલેશન અને ઓક્સિડેશન એમ બંને કાર્ય કરે છે એટલા માટે આ રુબિસ્કો ઉત્સેચક જે છે એ જે વિશ્વની અંદર વનસ્પતિ સમાજની અંદર આપણે પુષ્કળ પ્રમાણમાં મળે છે અને એનું ખૂબ જ મહત્વ જે છે તે આપણને જોવા મળે છે. સીધી વનસ્પતિઓમાં કેટલો ઓક્સિજન જે છે એ રુબિસ્કો સાથે જોડાય છે અને એ બે અણુ ફોસ્ફોગ્લાયકોલેટ જોડાય છે. હવે આખી આખી ક્રિયા જે છે એ ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે અહીંયા જોઈએ. સ્વાભાવિક છે કે આપણે કેલ્વિન ચક્રની અંદર જોયું કે જ્યારે રુબિસ્કો આયુબીપી સાથે જોડાય ત્યારે પીજીએના બે અણુઓ બનાવે છે. આવું આપણે કાર્બોક્સિલ તબક્કાની અંદર જોયું કેલ્વિન ચક્ર. પણ અહીંયા આગળ થોડું જુદું થાય છે. અહીંયા આગળ ઓક્સિડેશન કાર્ય કરવા માટે અને કાર્ય કરી અને એ બે અણુ પીજીએના બનાવવાના બદલે એક અણુ ત્રણ કાર્બન થ્રી એટલે ત્રણ ફોસ્ફોગ્લિસરીન પીજીએ બનાવે છે અને બીજો એક અણુ જે છે એ બે કાર્બન ધરાવતા એટલે કે હરિતકણનું કોણ વધ્યું તો ફોસ્ફોગ્લાયકોલેટ વધ્યું. હવે આ
જે ફોસ્ફો ગ્લાયકોલિટી છે એ એટીપી નું સંશ્લેષણ કરી અને એડીપી માં રૂપાંતર પામે છે અને એ ફોસ્ફો ગ્લાયકોલેટ માંથી ગ્લાયકોલેટ બનાવે છે અને આ ગ્લાયકોલેટ જે છે એ જે બે કાર્બન હવે આ ગ્લાયકોલેટ એ હરિત કણ માંથી બહાર પ્રસરી અને પેરોક્સિજન નામની અંગિકા જે છે તેની અંદર પેરોક્સિજન ની અંદર આ ગ્લાયકોલેટ જે છે એનું ઓક્સિડેશન થાય છે અને એ ગ્લાયોક્સાઇલેટ ની અંદર ફેરવાય છે સાથે સાથે H2O2 નો એકમ બને આ જે ગ્લાયોક્સાઇલેટ જે છે એ જે ગ્લાયકોલેટ માંથી બન્યો કે જે બે કાર્બન ધરાવે છે અને આ ગ્લાયોક્સાઇલેટ અન્ય પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને ગ્લાયસિન માં રૂપાંતરિત થાય આ ગ્લાયસિન જે છે એ પણ બે કાર્બન ધરાવતો હવે આ ગ્લાયસિન જે છે એ પેરોક્સિજનમાંથી બહાર પ્રસરી અને કણાભસૂત્ર નામની અંગિકા છે એ અંગિકાની અંદર દાખલ થાય આ ગ્લાયસિન જે છે કે જે એકમ એવા બે અણુઓ ભેગા થઈ અને વિવિધ પ્રક્રિયાઓ કરી અને એ ત્રણ કાર્બન ધરાવતા એક અણુ સેરીનો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ગ્લાયસિનનો એક અણુ પેરોક્સિજનમાંથી કણાભસૂત્રમાં આવે ત્યારે આવા ગ્લાયસિનના બે અણુઓ જે છે એ એમોલિફિકેશન ડીકાર્બોક્સિલેશન અને રિડક્શન જેવી ક્રિયાઓમાંથી પસાર થાય અને ત્રણ કાર્બનનો બનેલો એક સેરીનો અણુ બનાવે છે એમોલિફિકેશન થાય એમાંથી અમોનિયા છૂટો પડે ડીકાર્બોક્સિલેશન થાય એટલે CO2 બને અને રિડક્શન થાય એટલે NAD+ જે છે એ NADH2માં ફેરવાય છે અને આ ગ્લાયસિન સેરીનમાં રૂપાંતરિત હવે આ સેરીનનો અણુ કે જે ત્રણ કાર્બન ધરાવે છે કે જે કણાભસૂત્રમાંથી બહાર પ્રસરી અને પુનઃ પેરોક્સિજનની અંદર દાખલ થાય છે હવે આ સેરીન કે જે ત્રણ કાર્બન ધરાવતો હતો કે જે પેરોક્સિજનની અંદર સૌપ્રથમ હાઇડ્રોક્સી પાયરુવેટ પણ કહેવાય છે આ હાઇડ્રોક્સી પાયરુવેટ પણ ત્રણ કાર્બન ધરાવે છે અને એનું ઓક્સિડેશન થઈ એ NADPH2 NAD માં રૂપાંતર કરી હાઇડ્રોક્સી પાયરુવેટ જે છે એ ત્રણ કાર્બનના બનેલા ગ્લિસરેટ માં હવે આ ગ્લિસરેટ કે જે પેરોક્સિજન ની અંદર નિર્માણ પામ્યો જે પેરોક્સિજન માંથી બહાર પ્રસરી અને હરિત કણમાં દાખલ થાય છે હરિત કણમાં દાખલ થયેલો આ બે કાર્બન વાળો ગ્લિસરેટ જે છે એ ગ્લિસરેટ નું ડીફોસ્ફોરાયલેશન થાય છે અને એના પરિણામે એટીપી માંથી ફોસ્ફેટ નું છૂટો પડે છે અને એ ગ્લિસરેટ સાથે જોડાઈ અને એ PGA ફોસ્ફો ગ્લિસરેટ નો અણુ અને આ PGA જે ત્રણ કાર્બન ધરાવે છે જે ગ્લિસરેટ માંથી ડીફોસ્ફોરાયલેશન ના કારણે ફોસ્ફેટ નું અણુ જોડાઈને બનેલો છે જે કેલ્વિન ચક્રમાં દાખલ થાય અને કેલ્વિન ચક્રની અંદર દાખલ થઈ અને ફરીથી પાછું એ IUPP નું પુનર્નિર્માણ અને શર્કરા જે છે એ શર્કરાનું નિર્માણ હવે આ IUPP કે જે હરિત કણની અંદર આવેલો છે ફરીથી એની અંદર જ્યારે ઓક્સિજન ઉમેરાય એટલે ફરીથી પાછી આ ક્રિયા જે છે એ ચક્રીય રીતે આપણને હરિત કણ પેરોક્સિજન અને કણાભસૂત્રની અંદર એ પસાર થઈ અને જુદી જુદી પ્રક્રિયાઓમાં પસાર થઈ જુદા જુદા રાસાયણિક સંયોજનો બનાવી અને સતત IUPP નું પુનર્નિર્માણ અને શર્કરાનું નિર્માણ કરે છે અહીંયા આગળ ખાસ વિશેષતા એ છે કે જ્યારે ગ્લાયસિનનો અણુ સેરીનમાં રૂપાંતર પામે ત્યારે કણાભસૂત્રની અંદર એનું ડીકાર્બોક્સિલેશન થાય છે અને આ ડીકાર્બોક્સિલેશનના કારણે CO2 નો એક અણુ જે છે છૂટો એટલે કે અહીંયા પ્રકાશ શોષણની અંદર 75% CO2 જે છે આપણને પાછા મળે છે જ્યારે 25% CO2 સ્વરૂપે કેટલાક CO2 જે છે એ ગ્રહણ કરે છે આપણે આગળ C4 વનસ્પતિની અંદર વાત કરી કે C4 વનસ્પતિની અંદર જેમ CO2 નું સંશ્લેષણ વધે એમ ઉત્પાદકતા વધે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકાશ શોષણની અંદર બધો જ CO2 જે છે એ આ સરકારના અથવા તો ઉત્પાદકતાના નિર્માણની અંદર ભાગ લેતો નથી પણ એમાંથી 25% જે છે CO2 સ્વરૂપે ભર પામે છે જ્યારે 75% છે એનું અહીંયા આગળ પુનઃસ્થાપન તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પ્રકાશ સંશ્લેષણ શોષણની જે ક્રિયા છે કે જેમાં રૂબિસ્કો ઉત્સેચકનું મહત્વ શું છે અને કેવી રીતે રૂબિસ્કો ઉત્સેચક એ આ પ્રકાશ શોષણ દરમિયાન IUPP અને સ્વરકરા તથા કાર્બન નિર્માણ ક્રિયા કરે છે એ અહીંયા આગળ આપણને પ્રકાશ શોષણની ક્રિયા જે છે એ ક્રિયાની અંદર સમજાવવા અહીંયા આગળ તમે જોશો કે કુલ કાર્બન જે છે
એમાં 75% પુનઃસ્થાપન થાય છે, જ્યારે 25% જે છે એ સીઓ2 ના અણુ સ્વરૂપે રહે છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પ્રકાશસ્થની ક્રિયા જે છે કે જે જય સંશ્લેષણ તબક્કા દરમિયાન આરયુપીપીનું પુનઃનિર્માણ અને શર્કરા અથવા કાર્બોદિતનું ઉત્પાદન કરે છે. પણ અહીંયા CO2 જે છે મધ્યમ ઉત્પાદકતાની અંદર સંકળાતો નથી, ફક્ત 75% CO2 જ ઉત્પાદકતામાં સંકળાય છે, 25% CO2 જે છે એનો ભેદ થાય છે. એટલા માટે આ પ્રકાશસ્થની ઉત્પાદકતા જે છે એ ઉત્પાદકતા ઓછી છે. અહીંયા ખાસ બાબત એક ધ્યાન રાખવાની છે કે આ પ્રકાશ શોષણ જે છે એ પ્રકાશ શોષણનું મહત્વ શું છે અથવા તો એની અસર ક્રિયા ઉપર શું અસર કરે છે. તો એનું મહત્વ જે છે એ બે છે. એક છે કે જ્યારે તીવ્ર પ્રકાશની હાજરી અને CO2 ની સાંદ્રતા ઓછી હોય ત્યારે પ્રકાશસ્થની ક્રિયા જે છે એ હરિતકણનું વિઘટન કરે છે, એટલે કે ફોટો ઓક્સિડેશન જે છે. કારણ કે આ પ્રક્રિયા દરમિયાન બધી જ પ્રકાશ શક્તિ જે છે એનો વપરાશ થતો નથી. જો બધી જ પ્રકાશ શક્તિનો ઉપયોગ થાય અથવા તો વપરાય તો વધારાની શક્તિ જે છે એ બધી જ પ્રકાશ શક્તિનો ઉપયોગ થાય તો તે ફોટો ઓક્સિડેશન પ્રેરે છે. અને આ ફોટો ઓક્સિડેશન જે છે કે જે હરિતકણનું વિઘટન કરે છે. હરિતકણનું વિઘટન થાય એટલે આપણને ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અથવા તો ઉત્પાદકતા જે છે એટલે આ એનું મહત્વ અથવા તો અસર છે. સિફોર વનસ્પતિની અંદર પ્રકાશ શોષણ એટલા માટે થતું નથી કારણ કે એ પ્રકાશ પ્રક્રિયા અને કાર્બન સ્થાપનની ક્રિયા જુદા જુદા પુષ્પ, એટલે એના પરિણામે CO2 વધારે ઉત્પન્ન થાય અને બધા જ CO2 નું સ્થાપન થઈ શકે છે. જ્યારે પ્રકાશ શોષણની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે 75% CO2 નું સ્થાપન થાય છે ત્યારે 25% CO2 જે છે એનો વ્યય થાય છે. અને એટલા માટે આ પ્રકાશ શોષણની ઉત્પાદકતા કેવી છે. જો બધો જ CO2 વપરાય તો ઉત્પાદકતા વધે. હવે આપણે C3, C4 અને C2 ત્રણ પથ જોયા. હવે એના પરથી તમે સમજી શકો છો કે C4 ની ઉત્પાદકતા અને ઉત્પાદન શા માટે વધારે છે. તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ આ C3, C4 અને C2 પૈકી કઈ અથવા તો ક્રમાનુસાર ઉત્પાદકતા જણાવો. તો સૌથી વધારે કોની હોય? C4 ની, ત્યાર પછી C3 ની અને સૌથી ઓછી C2. એટલે C4 વનસ્પતિઓની ઉત્પાદકતા વધારે છે, C3 વનસ્પતિઓની એના કરતા ઓછી છે અને C2 ની સૌથી ઓછી. કારણ કે C2 ની અંદર 25% CO2 વ્યય થાય છે, ફક્ત 75% CO2 નું સ્થાપન. તો અહીંયા આગળ આપણે C3, C4 અને C2 વનસ્પતિની અંદર રહેલો જે તફાવત છે એ તફાવત આ પ્રકાશ શોષણની ક્રિયા દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રૂબિસ્કોના મહત્વની વાત કરી કે ભાઈ રૂબિસ્કોનું મહત્વ શું છે. તો રૂબિસ્કો જે છે કાર્બોક્સિલેશન અને ઓક્સિડેશન બંને તરીકે કામ કરે. હવે જો એ કાર્બોક્સિલેશન તરીકેનો વધારે કાર્ય કરે તો કોષના મધ્યપર્ણ કોષો જે તો પુલકચ્છુક કોષો છે કે જેમાં CO2 ની અંતઃકોષીય સાંદ્રતામાં વધારો થાય તો ઉત્પાદકતા વધે, કારણ કે ત્યાં પ્રકાશ શોષણ થતું નથી. અને જો ઓક્સિડેશનની ક્રિયા વધારે થાય
તો CO2 જે છે એનો ભેદ થવાની સંભાવના રહેલી છે એટલે એની ઉત્પાદકતા જે છે ઓછી છે. કાર્બોહાઇડ્રેટનું નિર્માણ જે છે એ આ C2 ની અંદર ઓછું થાય, જ્યારે C3 ની અંદર મધ્યમ અને સૌથી વધારે C4 વનસ્પતિની અંદર થતું જોવા મળે છે. એટલે રુબિસ્કો ઉત્સેચક જે છે તે કાર્બોક્સાઇલેઝ તરીકે મહત્તમ કાર્ય કરે છે, જ્યારે ઓક્સિજન તરીકે ન્યૂનતમ અથવા તો ઓછું કાર્ય કરતો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જુઓ છો કે સિમ્પલ વનસ્પતિ અંદર પ્રકાશ શોષણની ક્રિયા થતી નથી, એટલે તમે સમજી ગયા છો કે આ વનસ્પતિઓની ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધારે સારું છે અથવા વધારે છે. તમને કારણ પૂછે તો આ કારણ જવાબ આપણે આ ત્રણ પથ જે છે એનો જો આપણે બરાબર અભ્યાસ કરેલો હશે તો આપણે બહુ સહજતાથી અથવા તો સરળતાથી એનો જવાબ જે છે આપણે આપી શકીશું. તો આ વાત થઈ પ્રકાશ શોષણની ક્રિયા. બીજું મહત્વ એનું શું છે? આપણે એક મહત્વની વાત કરી છે કે જ્યારે પ્રકાશની તીવ્રતા વધારે હોય અને CO2ની સાંદ્રતા ઓછી હોય તો શું થાય? ફોટો ઓક્સિડેશન. અને ફોટો ઓક્સિડેશન થાય એટલે હરિતકણ વિઘટન થઈ જાય. જો હરિતકણ હરિતદ્રવ્ય ના હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં અથવા તો ઓછી થાય, ઉત્પાદકતા ઓછી. બીજું એનું મહત્વ એ છે કે જ્યારે કોઈ પણ પ્રકારની વનસ્પતિઓ હોય, દાખલા તરીકે સિંધી વનસ્પતિઓમાં કેટલો રુબિસ્કો જે છે કે જે ઓક્સિજન સાથે જોડાય છે અને CO2 સ્થાપનની ક્રિયા કરે છે, પરંતુ જ્યારે એ ઓક્સિજન સાથે જોડાય ત્યારે CO2 સ્થાપનમાં ઘટાડો થઈ ગયો. કારણ કે ઓક્સિજન એક વખત રુબિસ્કો સાથે જોડાઈ ગયો પછી એ CO2 જોડાવા માટેનું સ્થાન મળતું નથી, તો જોડાઈ શકતો નથી, એટલે સ્વાભાવિક છે ઉત્પાદકતા જે છે. બીજું કે C4 વનસ્પતિઓની અંદર પ્રકાશ શોષણ થતું નથી, જ્યારે C3 અને C2 વનસ્પતિઓમાં પ્રકાશ શોષણ થવાની શક્યતાઓ છે. કારણ કે C3 વનસ્પતિઓની અંદર પ્રકાશ રાસાયણિક ક્રિયા અને કાર્બન સ્થાપનની ક્રિયા એક જ પ્રકારના પર્ણમધ્યના કોષો પર થાય છે. એવી રીતે C2 વનસ્પતિની અંદર પણ બંને ક્રિયાઓ જે છે એક સાથે એક જ પ્રકારના કોષોમાં થાય છે, એટલે ત્યાં પ્રકાશ શોષણ થવાની સંભાવના રહેલી છે. કારણ કે ઓક્સિજન જે છે રુબિસ્કો સાથે જોડાય છે, પણ C4 વનસ્પતિમાં આવું થતું નથી. કારણ કે મધ્ય પર્ણના કોષોની અંદર કાર્બન પ્રકાશ પ્રક્રિયા થાય છે, જ્યારે ફૂલકચ્છુકના કોષોની અંદર કાર્બન સ્થાપનની ક્રિયા થાય છે. મધ્ય પર્ણના કોષોમાં ઉત્પન્ન થયેલો CO2 જે છે એ ફૂલકચ્છુકના કોષોની અંદર દાખલ થઈ શકતો નથી, એટલે ઓક્સિજન રુબિસ્કો સાથે જોડાતો નથી, એટલે રુબિસ્કોને CO2 સાથે અમે આકર્ષણ છે એટલે વધારે CO2 જે છે એ રુબિસ્કો સાથે જોડાય છે અને વધુ માત્રામાં CO2 સ્થાપન થાય છે, એના કારણે ઉત્પાદકતા એટલે કે કાર્બોદિતનું સ્થાપન અથવા પ્રમાણ જે છે વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે રુબિસ્કોનું જે કાર્ય પદ્ધતિ જે છે એ જે આપણે જોઈ કાર્બોક્સિલેશન તરીકેની વધારે છે, જ્યારે ઓક્સિજન ઓછી છે, એટલે અહીંયા આગળ ઉત્પાદન વધારે છે. અને આ જ કારણે C4 વનસ્પતિની ઉત્પાદકતા જે છે એ આપણને સૌથી વધારે જોવા મળે છે. તો આખી આ પ્રકાશ શોષણની ક્રિયા જે છે કે જેની અંદર હરિતકણ, પેરોક્સિજન અને કલાતંત્ર એવી ત્રણેય અંગિકાઓ સંકળાયેલી છે અને બંને ત્રણેય અંગિકાઓ વચ્ચેનું સંકલન જે છે એ સંકલન આપણે અહીંયા આગળ પ્રકાશ શોષણની ક્રિયાની અંદર સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ જે છે એ આપણે નવી ક્લાસમાં પહેલી જે CBSEની બુક ઉપરથી આપણે જે ચોપડી જે છે એની અંદર આપણે જોવા મળતી નથી, પણ આ આકૃતિ જે છે એ અથવા જે ચાર્ટ જે છે એ ચાર્ટ તમે બરાબર તમારા નોટ કરી લેજો કે જેથી તમે પ્રકાશ શોષણની ક્રિયા સેતુ ચક્ર જે છે એને વધુ સારી રીતે સમજશો. આ બંને આકૃતિ આપણે એટલે બંને ચાર્ટ આપણે એટલે બંને ચાર્ટ તમે નોટ કરી લેજો અને વારંવાર એનું રિપીટેડ કરજો, એને સમજજો, એટલે તમને આ પ્રકાશ શોષણની ક્રિયા જે છે એ કેવી થાય છે એ ખૂબ જ સરળતાથી જાણી શકાય. C3 અને C4 વનસ્પતિઓનો તફાવત જો આપણે જોવો હોય, સમજવો હોય, તો એના માટે પ્રકાશ શોષણ બહુ સારી રીતે સમજવું જરૂરી છે. તો આ વાત થઈ પ્રકાશ શોષણ અથવા તો સીધું ચક્ર એટલે શું અથવા તો એ ક્રિયા કેવી રીતે થાય છે જે આપણે અહીં આગળ જોઈએ.